ભાવનગર મહુવા ગૌશાળા સમાન મહુવાના શહેરોમાં જાહેર માર્ગો પર મહુવાના જાહેર માર્ગો ઉપર મૂંગા અને અબોલ પશુ ઢોરનો ખડકલો જોવા મળ્યો. હું ભરત બારિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ. અમારે અહીંયા ગાંધીબાગથી કે વાસી તળાવ સુધી એટલો ગાયોનો અને પશુનો એટલો ત્રાસ છે ને કે વૃદ્ધ મહિલા નાના બાળકો ગમે ને ઝપેટમાં લઈ લે છે ગમે ને. હમણાં થોડાક દિવસ પહેલા વૃદ્ધને હેન્ડીકેપ થઈ ગયા, બિચારા અપંગ થઈ ગયા. એટલે એટલો હદે, કારણ કે આ લોકો ગૌચરણ એક તો બધું વેચી નાખ્યું છે. આજ સુધીમાં એટલું ગૌચરણની અંદર જમીન એ લોકોએ કે ગૌ ગાયો રોડ ઉપર અત્યારના એને રાખવી મુશ્કેલ પડે છે, એની કોઈ વ્યવસ્થા નથી. અને આમ સામાન્ય લોકોના ઘણા વૃદ્ધ બાળકો અને અત્યારે વાટાઘાટીએ ચડ્યા અને બિચારા એના મોતના ઓલામાંથી ઘણા લોકો પાછા આવેલા છે. એટલા બધા વૃદ્ધોને તકલીફ પડે છે, બાળકોને અને મહિલાઓને તકલીફ પડતી હોય છે. આનું નિવારણ માટે આ લોકો નગરપાલિકા વ્યવસ્થાના ભાગરૂપે કરી શકે એમ છે, પણ કરતા નથી. આર એમ સોલંકી છે, હું એડવોકેટ છું અને મહુવા હાઉસિંગ બોર્ડમાં રહું છું, મહુવા કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અને મહુવા કોર્ટ હાલ વડલી મુકામે હોય. ગાંધીબાગ રોડેથી મારે કોર્ટમાં જવા માટે ગાંધીબાગ રોડથી મહાત્માના પૂતળા સુધીથી ત્યાંથી ટ્રાન્સફર થવાનું, ત્યાંથી નીકળવાનું હોય છે. અને આ રોડ ઉપર મૂંગા પશુઓ ખૂબ જ સંખ્યામાં બેઠા હોય છે, ઊભા હોય છે અને ક્યારેક અણબનાવ બને અથવા તો કોઈ એક્સિડન્ટ થાય એવી પૂરેપૂરી ભીતિ છે. તેથી મારી નમ્ર અરજ છે કે આ મૂંગા પશુઓને અન્ય સ્થળે ખસેડવા, જેથી કરીને આ જાહેર માર્ગ ખુલ્લો રહે અને લોકોને આવવા જવામાં સરળતા રહે.